જામનગરમાં દિગ્જમ સર્કલ પાસે ખંભાળીયા હાઈવે તરફ જતા ઓવરબ્રિજ નીચે બે બસ સળગી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગને કારણે બ્રિજ ઉપર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવાતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જામનગરમાં તળાવની પાળે આવેલ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનું 1 કરોડના ખર્ચે આધુનિકરણ કરી સ્માર્ટ લાઇબ્રેરી બનાવવામાં આવી છે. સાંસદ પુડમબેન માડમના હસ્તે લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમળભાઈ કગથરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સરકારી ગ્રંથાલય શહેરના જિલ્લાના અનેક નાગરિકો અહીં નિયમિત આ ગ્રંથાલય સાથે જોડાયેલા છે. સ્ટુડન્ટ્સ પણ, યુવાનો પણ આ ગ્રંથાલયમાં નિયમિત રીતે વાંચન માટે આવતા હોય છે. ત્યારે વચ્ચે એક એવો પીરિયડ આવ્યો હતો, એવો સમય આવ્યો હતો જ્યાં એટલી જોઈ એટલી બેસવાની વ્યવસ્થા પણ નહોતી, એટલે બાળકોને વધુ વ્યવસ્થાની જરૂર હતી. સમય સાથે સ્વાભાવિક રીતે આજે સ્માર્ટ લાઇબ્રેરી, ઈ લાઇબ્રેરી, આ બધી જરૂરિયાત સમય સાથે હોય જ છે. તો આ બધું ધ્યાનમાં રાખતા આજે રાજ્ય સરકારમાંથી રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા એના મંત્રી શ્રી હર્ષભાઈ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા દિશાનિર્દેશ હેઠળ આ લાઇબ્રેરીને સંપૂર્ણપણે રિનોવેટ કરવામાં આવી છે. કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ, જેઓ જામનગર જિલ્લાના પ્રભારી પણ છે, એમના પણ સીધા નિર્દેશ હેઠળ આ લાઇબ્રેરીને, જે લાઇબ્રેરીમાં આજે 10,000થી વધુ મેમ્બર્સ છે, મિનિમમ ફીઝમાં આજ પણ મહિને 1 ટોકન ફીઝ એટલે કે 2 રૂપિયાની ફીઝમાં આજે આ લાઇબ્રેરી ખૂબ સુંદર લગભગ 70,000થી વધુ પુસ્તકોનો સંગ્રહ 3 ભાષાઓમાં, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં અહીંના નાગરિકોને ખૂબ જ સુંદર સંગ્રહ પૂરો પાડે છે. અને જે સિનિયર સિટીઝન્સ છે, જેમને વાંચનની એક હોબી છે, એ લોકો માટે તો આ ગ્રંથાલય એક આશીર્વાદ રૂપી આખી સુવિધા છે કે જે લોકો પોતાનો સમય પણ અને પોતાનું વાંચન પણ અહીં આરામથી કરી શકે છે. એટલે આ ગ્રંથાલય ઘણા લોકો માટે એક ખૂબ જ સુંદર, વ્યક્તિગત રીતે પણ પોતાનું એક અટેચમેન્ટ હોય એ રીતે આખી સંસ્થા, આખું આખી સુવિધા છે. ત્યારે આજે એનું નવીનીકરણ જે કરવામાં આવ્યું છે, એમાં બેસવાની વધારે સુવિધા, આખું અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઓવરહોલ, સાથે સાથે ઈ લાઇબ્રેરી, સ્માર્ટ લાઇબ્રેરી, આ બધાનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે 10,000 મેમ્બર્સની આ સંસ્થા, આ સુવિધામાં લોકોમાં જ ખૂબ ખૂબ ઉત્સાહ છે કે આજે એમને સુવિધાસભર આ લાઇબ્રેરીનું પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે હું રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય કેબિનેટ મંત્રી શ્રી મુળભાઈ બિરા સાહેબ, આદરણીય રાજ્યકક્ષાના મંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ, તમામનો જામનગરની આ ખૂબ જ સુંદર ગ્રંથાલયને ફરીથી પુનઃ વધુ સુવિધાથી સજ્જ કરી અને આજના સમયની જે જરૂરિયાત છે સ્માર્ટ લાઇબ્રેરીની, ઈ લાઇબ્રેરીની, આ તમામ સુવિધાઓ સાથે આજે પુનઃ જ્યારે એનું લોકાર્પણ થયું છે ત્યારે હું આ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સ્થાનિક સર્વે પ્રતિનિધિઓને, ખાસ કરી અમારા બંને ધારાસભ્યો અને કોર્પોરેશનની અમારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ લાઇબ્રેરી સાથે જે નાગરિકો જોડાયેલા છે તમામ મેમ્બર્સને પણ અભિનંદન પાઠવું છું અને ગ્રંથાલયના સમગ્ર પરિવારને. આ તકે લોકોને જોતી, લોકો મુજબની જે સુવિધાઓ આપ સૌએ આ લાઇબ્રેરીમાં એન્શ્યોર કરી છે, બદલ આપને પણ વિશેષ અભિનંદન પાઠવું છું. ગુજરાત કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આદેશ અનુસાર રાજ્યભરના સરકારી કર્મચારીઓ આજે પડતળ માંગણીઓને લઈ આંદોલનના માર્ગે હતા. પેન ડાઉન તથા શટડાઉનની અમલવારી કરી કર્મચારીઓ કાર્યથી અડગા રહ્યા હતા. જામનગરમાં પણ જિલ્લા પંચાયતના કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચોના આદેશ હેઠળ
આજે જિલ્લા પંચાયત જામનગર કર્મચારી સંઘ હેઠળના તમામ કેડરના 16 મંડળો અને એના તમામ કર્મચારીઓ, આશરે 4,500થી વધુ કર્મચારીઓ જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જે અમારા મંડળ દ્વારા કાર્યક્રમ જાહેર થયો છે, 6 તારીખના રોજ પેનડાઉન, શટડાઉન અને ચોકડાઉન આ 3 કાર્યક્રમને અમે સફળ કરવા માટે થઈ અને બધા કર્મચારીઓ આજે અમારી કામગીરીથી અડગા રહી અને અમે અમારો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ. અમારી મુખ્ય માંગણીમાં છે જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા બાબતે સરકાર અમને સમર્થન આપે, ફિક્સ પે પ્રથા ઘણા સમય ત્યાં ચાલુ છે જેનો અમે વિરોધ કરીએ છીએ, એ ફિક્સ પે પ્રથા બંધ કરવામાં આવે. 7મા પગાર પંચ મુજબ આજની તારીખે પણ હજુ પણ અમને ઘણા ભથ્થાઓ 7મા પગાર પંચ પ્રમાણે મળતા નથી, એ ભથ્થાઓ અમને પુનઃ શરૂ કરી અને અમારા અત્યાર સુધીના એરિયર્સને બધું રોકડમાં ચૂકવવામાં આવે એવી અમારી માંગણીઓ છે. જામનગરના પ્રફુલ ડાભી નામના શખ્સના લગ્ન નીતાબેન ધારવિયા નામની મહિલા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન કંકાસને કારણે નીતાબેન પિયર રહેવા જતા રહેલ દરમિયાન તેઓ શિક્ષિકા તરીકે થાવરિયા ફરજ બજાવતા હોય મહાપ્રભુજીની બેઠક પાસે સ્કૂલે જવા વાહનની પ્રતીક્ષામાં ઊભા હતા ત્યારે તેના પતિ પ્રફુલ ડાભીએ આવીને તેમના પર છરી વડે હુમલો કરતા તે હુમલો જીવલેણ નીકળતા પ્રફુલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. જૂન 2021ના આ બનાવમાં જામનગર પ્રિન્સિપાલ સેશન્સ જજ એસ કે બક્ષીએ આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન સખત કેદની સજા તથા ₹1,00,000 દંડનો હુકમ કર્યો છે. લાલપુર પોલીસ મથકે નોંધાયેલ સગીરાના અપહરણ તથા દુષ્કર્મના પ્રકરણમાં આરોપી લાલપુર પંથકના ખટિયા ગામના રજાક કરીમ સમાને જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એ વ્યાસ દ્વારા 20 વર્ષની કેદની સજા તથા 10,000 દંડ તેમજ પીડિતાને ₹6,00,000 વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.